પધારેલા પરમ પૂજ્ય મોરારી બાપુએ માનવજ્યોત સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની મુલાકાત બાદ ખુશી વ્યક્ત કરી. કચ્છ પધારેલા પ્રખર રામાયણી સંત શ્રી પરમ પૂજ્ય મોરારી બાપુએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મતે પાવન પગલાં પાડી માનસિક દિવ્યાંગોના ખરાબ અંત માનસિક દિવ્યાંગોના ખબર અંતર પૂછી રાજ્ય પર વ્યક્ત કર્યો હતો. પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે આશ્રમના પ્રારંભે આવી શક્યો નથી, પણ આજે આવીને રાજી થયો છું. આપ બધા આટલી સુંદર પ્રવૃત્તિ કરો છો જેની મને ખુશી છે. ધર્મના ઘણા અર્થ થાય છે. આ દુનિયામાં બધા ધર્મોમાં કઠિનમાં કઠિન કોઈ ધર્મ હોય તો એ સેવા ધર્મ છે. માણસ દાન આપે દાતાર બની જાય, માણસ જગ્યા આપે એક ભવન નિર્માણ થઈ જાય, બધું તુલનામાં સરળ છે. પણ આપ તો અનેક પ્રકારની સેવાઓ કરો છો એ જાણી આનંદ થાય છે. પરમ પૂજ્ય મોરારી બાપુનું સંસ્થાના માર્ગદર્શક શ્રી તારાચંદભાઈ છેડા તથા શ્રી પ્રબોધ મુનવરે હાર સાલથી સન્માન કર્યું હતું. સુરેશભાઈ મહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ વૈષ્ણવજન તો તેને કહીએ ફોટો ફ્રેમ અર્પણ કરી હતી, જે એમણે નજરે નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. આ અવસરે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ઝીંકડીના સરપંચ વાલાભાઈ આહિર, વસંતભાઈ અજાણી, ઘનશ્યામભાઈ જોશી, લોકગાયક રાજેન્દ્રભાઈ કડવી, માવજીભાઈ આહિર તથા ધર્મપ્રેમી ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થામાં ગુલાબ મોતા, આનંદ રાયસોની, દીપેશ શાહ, દીપેશ ભાટિયા, કનૈયાલાલ અબોટી, પ્રવીણ ભદ્રા, મુરજીભાઈ ઠક્કર તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો. અહીંયા વધારે માનવજ્યોત સંસ્થામાં બહુ આનંદની વાત કહેવાય, કારણ કે જે માનવજ્યોત સંસ્થા પ્રમોદભાઈ તેમજ એમની આખી ટીમ વિચારસિંહભાઈ તમામ આખી ટીમ જે કામ કરી રહ્યા છે એ અતિ સુંદર છે. કારણ કે અત્યારે કુટુંબના આપણા પોતાના સભ્ય પણ પોતાનાનું કામ કરવા તૈયાર નથી. જે કોઈ મગજ નબળું હોય કે કોઈ પણ માણસ પોતાનું કરી ન શકતો હોય તો આ ગમે એ વ્યક્તિ ગમે એ જ્ઞાતિની હોય ગમે ત્યાંથી તેડી આવી એને દવાખાનું એના માટે ડોક્ટરી કરાવી એને જમાડવા નવરાવવા બધી રીતે એનું ધ્યાન રાખવું અને પાછું બરાબર એકદમ જ્યારે ફ્રેશ થાય ત્યારે શાંતિથી એને પૂછે તમે ક્યાંના છો શું છે એવી રીતે અનેક જણા પોતપોતાના ઘરે પણ પહોંચાડવામાં એટલે માનવ જનતા જે સંસ્થા છે ખૂબ ખારે સારામાં સારા કાર્ય કરી રહી છે. અને મોરારી બાપુ આપણા ઇન્ડિયા લેવલે છે એને કે ટોચના આપણા એક હિન્દુ સમાજના એક ગુરુ કંઈક જે આપણે જેટલી ઉપમા આપીએ લો છું એટલે બહુ સારું હોય. એનાથી આપણે ઉપ મળે અને એમને પણ આનંદ થાય જે સંસ્થાના જે બધા કાર્યકર્તા છે અને જે આપણા ભાઈઓ છે જે નબળા એમના ઓલા મગજ કામ ઓછું કરે છે એને પણ આશીર્વાદ આપ્યા તો એ પણ જલ્દી સારા થઈ જાય. પછી આપણે જે જેલરની આપણે મુલાકાત લીધી એ પણ મોટી વાત કહેવાય, કારણ કે એને એવી વિચાર શક્તિ આવે જેનાથી જે કાચા કેદી છે એના વિચાર સારા આવે એનામાં બેસીને ધ્યાન કરી શકે. આજે જે વક્તાઓ જે કીધું કે ભાઈ આપણે ચોપડી અંદર લઈ વાંચો તમને આમ તો ટાઈમ મોબાઈલમાં મોબાઈલ રહ્યો છો પણ આનામાં જો ધ્યાન આપો ને આપણી રીતે તો એને પણ બહુ સારું શિખામણ મળી અને બહુ આનંદ હોય છે. મોટા મોટા દાતા હોય મોટી સંસ્થાઓની મુલાકાત ઘણી લેતા હોય પણ આવી સંસ્થાનો જે મુલાકાત લે એ બહુ અગત્યની વાત કહેવાય. એટલે બાપુનો ખૂબ ખૂબ આભાર આપણે માનીએ એટલું ઓછો. આપણે પરમ વંદનીય રામાયણીય સંત શ્રી મોરારી બાપુએ માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના અમારા પાવન ભૂમિ ઉપર જ્યારે પાવન પગલાં કર્યા ત્યારે અમે ખૂબ જ ખુશી અને આનંદની લાગણી અનુભવીએ છીએ. કારણ કે 80 વર્ષ પહેલાં આ સપનું હતું કે બાપુ અહીં પધારે અને આ માનસિક દિવ્યાંગો છે એમને પણ આશીર્વાદ પાઠવે. આજે અચાનક સરસ મજાના સમાચાર આવ્યા કે બાપુ તમારા આશ્રમના પાવન પગલાં કરવા આવી રહ્યા છે એટલે અમારી પૂરી ટીમ આજે ખુશી અને આનંદની લાગણી અનુભવે છે. કારણ કે આજે મોરારી બાપુ પરમ વંદનીય એક મોટા સંત છે અને સંત જ્યારે આપણા આંગણે આવે ત્યારે અમને પણ એમ આનંદ થાય કે અમારા ગુરુ કે અમારા સંત જે પણ કહીએ તો અમને પણ આજે વિશેષ આનંદ થયો છે. ખાસ કરીને માનવજ્યોત સંસ્થા છેલ્લા 16 વર્ષથી જે પણ માનવ સેવા જીવડે અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિ કરી રહી છે એની નોંધ ઠેક ઠેકાણે લેવાય છે. આવી જ રીતે અમે જે પણ કાર્ય કરીએ છીએ એની નોંધ જે લેવાય તૈયાર છે એના કારણે જ આજે બાપુ અમારા આશ્રમ સુધી અહીં આવ્યા અને અમને પણ ખૂબ જ સરસ મજાના આશીર્વાદ પાઠવ્યા. આ માનસિક દિવ્યાંગોને પણ આશીર્વાદ પાઠવ્યા છે કે તે બિચારા જલ્દીથી સ્વસ્થ બની અને ઘર સુધી પહોંચે.